મિત્રો આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોમાં આપણે સામયિક મૂલ્યાંકન કસોટી જાન્યુઆરી 2022 અંતર્ગત ધોરણ 5 ના વિષય અંગ્રેજીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1 જોડકા જોડો। પહેલું છે એ પ્રિન્સિપલ ઇઝ, તો એમાં આવશે એટ ધ સ્કૂલ, કારણ કે પ્રિન્સિપાલ જે છે એ સ્કૂલમાં હોય। બીજું જોઈએ એ ગાર્ડનર ઇઝ, તો તે આવશે એટ ધ ગાર્ડન। ત્રીજું વાક્ય જોઈએ એ નર્સ ઇઝ એટ ધ હોસ્પિટલ। ચોથું વાક્ય એ ડ્રાઈવર ઇઝ એટ ધ બસ। અને છેલ્લું વાક્ય એ કુક ઇઝ એટ ધ કિચન। આ રીતે આન્સર થશે। પ્રશ્ન 2 શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો, તો આપણે સીધા જવાબ જોઈશું। પહેલો જે વાક્ય છે તે સાચા ક્રમમાં બનશે માય નેમ ઇઝ જયા। બીજું વાક્ય આ રીતે રહેશે માયા એન્ડ મનોજ આર પ્લેઇંગ। ત્રીજું વાક્ય બનશે લાયન ઇઝ અ બિગ એનિમલ। ચોથો પ્રશ્ન વાક્ય છે વોટ ઇઝ ઇટ, અને પાંચમું ગોલુઝ બોલ ઇઝ રેડ। તો આ રીતે પાંચેય વાક્યો તમારે સાચા ક્રમમાં ગોઠવવાના છે। હવે અહીં મિસ્ટર વોરાનું વર્ણન આપેલું છે, તેના આધારે આપણે મિસ્ટર મિસિસ યાદવનું વર્ણન કરવાનું છે, અને એ માટે આજે કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે। તો પહેલું વાક્ય બનશે સી ઇઝ 40 યર્સ ઓલ્ડ, એટલે કે તેઓ 40 વર્ષના છે। પછી અહીં છે હી ઇઝ માય અંકલ, અહીં મિસિસ યાદવ છે એટલે કે શ્રીમતી યાદવ છે, તો સી ઇઝ માય આંટી। સી ઇઝ અ ડોક્ટર, સી હેઝ અ ગોગલ્સ, અને છેલ્લું વાક્ય બનશે સી હેઝ અ લોંગ હેર, કે આ બધા જ વાક્યો આપણે આજે ઓપ્શન છે એનો ઉપયોગ કરીને બનાવેલા છે। આગળ જોઈએ પ્રશ્ન 3 આપેલા ફકરાનું અનુલેખન કરવું। અનુલેખન એટલે કે આપેલો ફકરો સુવાચ્ય અક્ષરે જોઈને લખવો। આ ફકરો તમારે જોઈને તમારી એકમ કસોટીના બુકમાં લખવાનો રહેશે। પાંચમું છે કાવ્ય વાંચવાનું છે, અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બે કાવ્યો બનાવીને લખવાના છે। તો આ ઉદાહરણ વાળું કાવ્ય છે, હવે જોઈએ તેનો જવાબ। તો આ રીતે બનશે કાવ્ય રીડિંગ રીડિંગ, રીડિંગ ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન। બીજી રીતે બનાવીએ સિંગિંગ સિંગિંગ, સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન। ડાન્સિંગ ડાન્સિંગ, ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, ડાન્સિંગ વેન ધ સન ગોઝ ડાઉન। અને તમે અમે જે અહીં તમને પંક્તિ બનાવેલી છે 1, 2, 3, 4 અને 5 એમાંથી તમે કોઈ પણ બે પંક્તિ લખી શકો છો, કારણ કે તમને અહીં સૂચનામાં માત્ર બે કાવ્ય જ લખવાના કહ્યા છે, ને તમે આ રીતે પાંચે પાંચ પંક્તિ લખો તો પણ ચાલે। રાઇટિંગ રાઇટિંગ, રાઇટિંગ ઇન ધ મોર્નિંગ, રાઇટિંગ ઇન ધ નૂન ટાઈમ, રાઇટિંગ વેન ધ સન ગોઝ ડાઉન। છેલ્લું વોકિંગ વોકિંગ, વોકિંગ ઇન ધ મોર્નિંગ, વોકિંગ ઇન ધ નૂન ટાઈમ, વોકિંગ વેન ધ સન ગોઝ ડાઉન। તો બસ અહીં આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ।